નમસ્કાર મિત્રો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મેષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોશું પંચાયતી રાજ અને નગર પ્રશાસનના મોસ્ટ એમપી પચાસ પ્રશ્નો પાર્ટ પેલો આ વિડીયોમાં ખૂબ જ એમપી પ્રશ્નો લીધેલા છે તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ જોઈએ વિડીયો કઈ સમિતિએ ચાર સ્તરીય પંચાયતી રાજ સ્થાપવાની ભલામણ કરી હતી તો એ સમિતિ હતી પી કે દન સમિતિ પંચાયતી રાજને બંધારણીય દરજ્જોની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે કલમ બસો તેતાલીસમાં ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ ક્યારથી થયો એક એપ્રિલ ઓગણીસો ને ત્રેસાઠથી શ્રગન સમિતિની રચના કોણે કરી હતી રાજીવ ગાંધીએ કરી હતી ગ્રામ પંચાયતના સદસ્ય ચૂંટાવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ એકવીસ વર્ષ ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે તો કુલ આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે નગરપાલિકાના સભ્ય થવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ પચીસ વર્ષ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે રાજ્ય ચૂંટણી પંચ કરે છે ભારતીય બંધારણમાં કોને લોકશાહીના સ્વરાજ્યના પાયાના એકમ તરીકે ગણવામાં આવેલ છે ગ્રામ પંચાયતને લોકશાહીના સ્વરાજ્યના પાયાના એકમ તરીકે ગણવામાં આવેલ છે કેટલી જનસંખ્યાવાળા ગામમાં ગ્રામ પંચાયત હોય છે પંદર હજારથી ઓછી જનસંખ્યાવાળા નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ચીફ ઓફિસર આવે છે ગુજરાતમાં તાલુકા પંચાયતની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે એકત્રીસ મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે મ્યુનિસિપલ કમિશનર કહેવામાં આવે છે તેને મહાનગરપાલિકાના સભ્યને શું કહે છે કોર્પોરેટર કેટલી જનસંખ્યાવાળી વસાહતમાં નગરપાલિકા હોય છે પંદર હજારથી ત્રણ લાખ સુધીની જનવસાહતમાં મહાનગરપાલિકા માટે નગરની ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જરૂરી છે ત્રણ લાખ મહાનગરપાલિકાની સભ્ય સંખ્યા કેટલી હોય છે એકાવન થી એકસો ઓગણત્રીસ જેટલી હોય છે પંચાયતી રાજની આધારશિલા શું છે ગ્રામસભા સંપૂર્ણ રાજ્યમાં પંચાયતી રાજનો પ્રારંભ સૌ કયા રાજ્યમાં થયો હતો આંધ્રપ્રદેશમાં કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી અશોક મહેતા સમિતિએ પંચાયતી રાજ અંતર્ગત વિષયોની યાદી બંધારણની કઈ સૂચિમાં છે વિષયોની યાદી છે અગિયારમી અનુસૂચિમાં પંચાયતી રાજ માટે અલગ મંત્રાલયની સ્થાપના કયા વડાપ્રધાનના કાર્ય કાર્યકાળમાં કરાઈ ડોક્ટર સિંહના કાર્યકાળમાં પંચાયતી રાજનો હવાલો સંભાળનાર પ્રથમ કેન્દ્રીય મંત્રી કોણ છે મણિશંકર અય્યર છે ન્યાય પંચાયતો સ્થાપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી અશોક મહેતા સમિતિએ કયા રાજ્યમાં ગ્રામ પંચાયતને ગ્રામસભા પ્રતિ જવાબદાર બનાવવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં કયા રાજ્યના બે ગામોમાં કબીલા પંચાયત કાર્યરત છે સિક્કિમ રાજ્યમાં કયા રાજ્યમાં રાજ્ય પંચાયત પરિષદ કાર્યરત છે ગુજરાતમાં પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરત બોલાવવાની જોગવાઈ કયા રાજ્યમાં કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં કઈ પંચવર્ષીય યોજના દરમિયાન પંચાયતી રાજની શરૂઆત થઈ હતી બીજી પંચવર્ષીય યોજનામાં પંચાયતી રાજ વ્યવસ્થા કઈ સૂચિ અંતર્ગત આવે છે રાજ્ય સૂચિમાં આવે છે કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે ચુમોતેરમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો બાણું અંતર્ગત તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજ ફરજો કોણ નક્કી કરે છે તાલુકા વિકાસ અધિકારી નક્કી કરે છે ફરજ બજાવવામાં જિલ્લા પંચાયત કસૂર કરે તો તેની સામે પગલાં ભરવાની સત્તા કોને છે વિકાસ કમિશનરને છે ઢોર પૂરવાના ડબ્બાની વ્યવસ્થા કરવાની ફરજ કોની છે ગ્રામ પંચાયતની છે ગામમાં આવેલ ગોચર અને ખડાવાડનો વહીવટ કોણ સંભાળે છે ગ્રામ પંચાયત સંભાળે છે પંચાયતો માટે નિમાયેલ રાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે પંચાયત વિભાગના પ્રધાન હોય છે જિલ્લા પંચાયતમાં વહીવટદાર હોય ત્યારે અપીલ સમિતિનું કાર્ય કોણ કરે છે જિલ્લા વિકાસ અધિકારી કરે છે જિલ્લા પંચાયતને કરવામાં આવતી અપીલ કોને સંબોધીને કરવામાં આવે છે જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને કરવામાં આવે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં કેટલા સભ્યો હોય છે પાંચ તાલુકા પંચાયતમાં કાયમી આમંત્રિત સભ્યો કોણ હોય છે તાલુકાના ચૂંટાયેલા વિધાનસભ્ય ગ્રામ પંચાયતની પ્રથમ સભા ક્યારે મળે છે ચૂંટણીના પરિણામોની પ્રસિદ્ધિના ચાર અઠવાડિયામાં પ્રથમ બેઠક મળે છે ગ્રામ પંચાયતની પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે પંચાયત મંત્રી કરે છે ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું કોને આપે છે જિલ્લા પંચાયતના પ્રમુખને આપે છે તો મિત્રો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નો એ વિડીયોમાંથી જોઈ છે તો જરૂરથી કમેન્ટ કરો એની પહેલાં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવી નવી માહિતી નવા નવા વિડીયો મળતા રહે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ જશો તો તમને ડેલી પીડીએફ મળતી રહેશે હવે જોઈએ ટેસ્ટ પહેલો પ્રશ્ન છે ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ ક્યારથી થયો બીજો પ્રશ્ન છે કેટલી જનસંખ્યાવાળા ગામમાં ગ્રામ પંચાયત હોય છે ત્રીજો પ્રશ્ન છે કયા રાજ્યના બે ગામોમાં કબીલા પંચાયત કાર્યરત છે ચોથો પ્રશ્ન છે મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે તો આ ચારે ચાર પ્રશ્નો તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો